આપડો દેશ તો અલગ રીતે ચાલે છે એટલે આજ ચાલતા રહેવાનું છે અને મીડિયા એનું રોલ કરતો રહેશે એટલા માટે ભાગી છે અને બીજેપી ભાગી છે આપડે કોઈ બીજા સ્ટેટમાં જોઈએ છીએ તો કોઈ નવીન વાત નથી અગર આપણે સલમાન ખાન આપણા પેલા બીજા સંજય એમાં મીડિયા પાછળ થયું ના તો કશું થવાનું નહોતું એટલે આ તો બધે સત્ય જ છે ને એટલે આપણે તો છે અંગૂઠા હિમાંશુભાઈ હિમાંશુભાઈ આપ શું માની રહ્યા છો બીજેપી ચર્ચાથી ભાગી છે આપ પણ હમણાં જણાવ્યું હતું હમણાં કે તમે પણ એ દિવસે જયારે આ ઘટના બની એ દિવસે આપ ગાંધીનગર ના હતા ના હું ગાંધીનગર નો છું હા એટલે હું વાક થી વાકેફ છું ઓકે પણ જે બેને સુજાન બેને કીધું કે કોંગ્રેસ ભાગે બેન એક એવો દાખલો બતાવો તો જે સીધો જ કોંગ્રેસ ના આગેવાન સાથે સંકળાયેલો બીજું વર્તમાન સમયમાં છેલ્લા 25 વર્ષથી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન છે 25 વર્ષ થયા બેન ગુજરાત નું અને કઈ પણ ઘટના બને છે એની સાથે કોંગ્રેસ ને જોડી દેવામાં આવે છે

સતત કવરેજ આપી રહ્યા છે પ્રજાના પ્રશ્નો છે તેને ખરેખર હાઈલાઇટ કરીને પ્રજાને ન્યાય મળે તેના માટે ઈટીવી દ્વારા સતત ક્યાંક ને ક્યાંક દબાણ થઈ રહ્યું છે સરકાર પર

વેધર ધેટ એક્ટ ઇઝ કમિટેડ સો કોલ્ડ એક્ટ ઓફ એટ્રોસિટી વેધર ઇટ ઇઝ કમિટેડ ટુ ડે ધેટ એટલે અમુક દિવસો પછી છે કે પછી ઉપજાવી કાઢેલું છે અને એમાં એક વસ્તુ એ છે કે પોલીસ જે રીતે અત્યારે વિગતો આપણી પાસે છે એ રીતે પોલીસ દબાણમાં છે એ હકીકત છે જે મેડમ સુજલાને જે કહું તો અને મારા મિત્ર હિમાન્શુભાઈએ પણ કહ્યું એક જમાનામાં પરસોત્તમ સોલંકી પોતે જ કોંગ્રેસમાં હતા અને મિનિસ્ટર પણ હતા અને એક કેસમાં એ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ધસી ગયેલા એમના એક માણસ સામે કોઈ ફરિયાદ થયેલી ત્યારે અને એ વખતે પણ એ મામલો બહુ ચગેલો અને તમે કહ્યું એમ અને મેડમ મેડમ સુજાને પણ કહ્યું કે સામે એના કેસને ગૂંચવી દેવા માટે કન્ફ્યુઝન ઉભું કરવા માટે પોલીસ સામે વાળાની પણ ફરિયાદ લઈ લેતી હોય છે અને એક એક મિનિટ મેડમ પ્લીઝ પ્લીઝ લેટ મી સ્પીક મેડમ 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 હું પૂછવા માંગુ છું આપને હાજી હા પ્લીઝ લેટ મી સ્પીક અને ઘણી વખત એવું બને છે કે આવા જે ઝઘડા હોય છે એમાં બંને પાર્ટી ઓછે વત્તે અંશે મોટે ભાગે જવાબદાર હોય છે કોઈએ ગાળ બોલી તો કોઈએ સામે લાફો માર્યો લાફો માર્યો તો બીજા એ મારી એક ત્રણ લોકો તૂટી પડે છે બરાબર પણ એટલે ધીસ ઇઝ નોટ ધી બિગીનિંગ એન્ડ ધીસ ઇઝ નોટ ધી એન્ડ એના પહેલા પણ કઈક બન્યું હશે અને એના પછી પણ કઈ બન્યું હશે એટલે નહીં તો આમાં ની ભૂમિકા શું છે હવે તમે એમ જણાવો કે જ્યારે કોઈ પણ ફરિયાદ નોંધાય છે પણ એ પ્રમાણે થતું નથી મોટે ભાગે એ પણ હકીકત છે અને ત્રીજું જ્યારે મિનિસ્ટર લેવલના માણસનું દબાણ હોય એટલે પોલીસ યોગ્ય રીતે તપાસ ન કરે એવું પણ બનતું હોય છે અને એ સંજોગોમાં જે ભોગ બનનાર વ્યક્તિ છે એની પાસે કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી એટલે હાઈકોર્ટમાં આ માટે રીટ પણ કરવી જોઈએ કે આ જે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ખોટી થઈ છે અને સાથે સાથે જે ઓરિજિનલ ફરિયાદ જે છે જે સુજલ સાહને માર માર્યો છે એમાં તપાસ થતી નથી એ પોઈન્ટ પણ એમાં લેવો જોઈએ પરંતુ આમાં મુખ્ય એક વાત એ પણ કહી દો આપને કે પ્રધાન પુત્રને ને બે સાગરીતો સામે એનસી ફરિયાદ નોંધાય છે એફઆઈઆર પણ નથી નોંધાય એનસી ફરિયાદ નોંધાય છે એમાં એવું છે કે જે એને માર માર્યો હોય અને જે વાગ્યું હોય એના જો સર્ટિફિકેટ ન હોય દાખલા તરીકે કોઈ કોઈને લાફો મારે તો એ એનસી પ્રકારનું બને છે અહીંયા પણ જે માર્યું છે એ લગભગ એમ જો ડોક્ટરી સર્ટિફિકેટ એને જસ્ટિફાઈ ન કરે તો એ એનસી ફરિયાદ ઉપર આવે પણ એટ ધી સેમ ટાઈમ આઈ વન્ડર કે આ જો જાહેર જગ્યામાં હોય તો એફરે એટલે બખેડો એની કલમો કેમ ઉમેરવામાં આવી નથી અને બીજી વસ્તુ એ પણ છે કે જો એને સાથે

જે આ બધી બાબતોથી દૂર રહેતા હોય અને છેવટે એક ઘટના બની એમ ભૂલી જતા હોય અને બેન હું બેને તમે બધા અમને કોંગ્રેસ કહો છો આ સરકાર જોડે શું અપેક્ષા રાખવાની વર્તમાન સરકાર જોડે એમના મિનિસ્ટર લેવલના હરેન પંડ્યાનું લો ગાર્ડન જેવી ખુલ્લી જગ્યાએ હત્યા થઈ જાય એના પિતાશ્રી એમના પત્ની અને પરિવાર જાહેરમાં ને કોર્ટોમાં ને જેલોમાં ગુનેગારોને શોધવા ફરતા હોય હરેન પંડ્યા જેવા લર્નેડ વ્યક્તિ મંત્રી લેવલ ના અને એનો કોઈ પુરાવો ના મળે ના બોલી શકતા હોય જોશી પાર્ટીના આગેવાન અત્યારે અહીંયા પ્રવાસ ભરી રહ્યા છે એમની સીડી બને એમની હવે કે ડુપ્લિકેટ હતી કે ઓરિજિનલ હતી એ વર્તમાન સરકારી સામાન્ય માણસ એક મિનિટ સામાન્ય માણસની

ફેક્ચર નહોતું થયું એટલે આ કાયદો ત્યાં હું એડવોકેટ છું કેટલી જાતના રસ્તા છે એટલે તો હિમાંશુભાઈ તો પર્શોત્મ સોલંકી પોતાના પુત્રને બચાવવા કે ક્યાંક ને ક્યાંક ક્યાંક કે તેમના સાગરીતો દ્વારા જે ફરિયાદ થઈ છે જે રીતે દલિત કાર્ડ વાપરવામાં આવ્યું છે અને એ દ્વારા પુત્રને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મારા પુત્રએ બેન કંઈક કર્યું તો હું પણ એક પરિવારના સભ્ય તરીકે કોઈ પણ પરિવારમાં ભૂલ કરે તો એનો પરિવાર તો એની જોડે જ રહે બેન મારો દીકર મારા પણ દીકરો છે મંત્રી નો પુત્ર છે કે પોલીસ અધિકારી નો પુત્ર છે કે મોટો માણસ છે એ વાત નથી વાત છે ગુજરાતની કાયદો અને એની પરિસ્થિતિ વાત છે એ પોલીસ અત્યારે ખરેખર તો તકલીફ માં પોલીસ છે ગુજરાતની

ઓબ્વિયસલી મને ટેન્શન થાય અને એના માટે હવે મારી તો ખાલી લાગે છે કે મારી એક મીડિયા છે તે બી એવરી ટાઈમ જે બેને કહ્યું કે ભાઈ ઈ વાળા બતાવે છે અને બીજા નથી બતાવતા તો મારે એ બી બીક છે કે બધી મીડિયા નથી મારી મારી કોઈ જ મીડિયા છે કારણ કે બાકી કદાચ મેનેજ થઈ જતી હોય એટલે એઝ 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 એ નોર્મલ સિટીઝન મને ટેન્શન સો થાય છે કે વાય અવર કન્ટ્રી ઇઝ મુવિંગ ટુવર્ડ ધીસ જ્યારે આપણા પીએમ સાહેબ કન્ટ્રીને આગળ લઈ જવાની વાત કરે છે મોટી મોટી વાત કરે છે તો વિશ કે આના પર બી કંઈક

અને એ ફરિયાદ પોલીસે ન લીધી હોત તો પણ મીડિયાવાળા એની સામે કે જુઓ દલિત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને છતાં પણ અત્યાચાર થયો માત્ર સીસીટીવી એ જ બધું છે એવું નથી એ સિવાય પણ બીજું હોય છે અને અલ્ટિમેટલી ઇટ ઇઝ સ્ટીલ મેટર ઇઝ સ્ટીલ અંડર ઇન્વેસ્ટિગેશન હજુ એની તપાસ ચાલુ છે પણ એ કેસ ની અને આ જે છે એ કેસની અને એમાં આગળ પણ પ્રોવિઝન હોય છે કે ધારો કે તપાસમાંથી કોઈ વાત ખોટી નીકળી તો એના માટે સમરી ભરવામાં આવતી હોય છે હિમાંશુભાઈ સારી રીતે જાણતા સવાલ તો